શ્રોતા મિત્રો, અત્યારે આપની સાથે છે માહિતી ખાતાના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્ર રાઠોડ સાહેબ. સાહેબ, આપણે માહિતી ખાતું અત્યારે કઈ રીતે કાર્ય કરી રહ્યું છે આ લોકડાઉન દરમિયાન, અને લોકોને સુધી માહિતી પહોંચાડવા માટે શું આપ યત્ન કરી રહ્યા છો એની માહિતી આપશો પ્લીઝ? રાજ્યના માહિતી ખાતાની રાજકોટ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી છે જી. અને માહિતી વિભાગ દ્વારા અત્યારે રાજ્ય સરકાર તરફથી તેમજ માનનીય સચિવ શ્રી જયંતિ કરી અને આપણા આઈજી શ્રી શિવાનંદ ઝા સાહેબ તરફથી જે પણ લોકો માટે જે પણ પગલાઓ લેવાઈ રહ્યા છે આ લોકડાઉન દરમિયાન જી, એની બધી માહિતી લોકોને સમયસર પ્રેસ મીડિયા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. એ સાથે સ્થાનિક તંત્ર સાથે પણ સંકલનમાં રહીને, જેમ કે જિલ્લા કલેક્ટર શ્રી છે, રાજકોટ કમિશનર શ્રી છે, તેમજ એસપી, દરેક જિલ્લાના એસપીઓ મારફત પણ જે પણ કામગીરી કોરોના સંદર્ભે અને લોકડાઉનમાં લોકો માટે જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો મીડિયા દ્વારા, એની અંદર ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આવી ગયું અને પ્રિન્ટ મીડિયા પણ આવી ગયું, બંને દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં લોકોને આ ક્વોરન્ટાઇનની અંદર કંઈક મુશ્કેલીઓ હોય, જેમ કે રાજકોટ પ્રશાસન દ્વારા કલેક્ટર કચેરી ખાતે માનસિક રીતે અત્યારે લોકડાઉનને કારણે માનસિક આક્રમણ કે ઘરમાં રહેવાથી જે કંઈ પણ તકલીફો થઈ રહી છે, ડિપ્રેશનમાં ના આવી જાય લોકો, ડિપ્રેશનમાં ના આવી જાય, એના માટે જે કાઉન્સેલિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે એની પણ અમે અત્યારે આજે જ પ્રેસ નોટ લેખના સ્વરૂપે બહાર પાડી છે, કે જેથી લોકો તેનો ઉપયોગ કરીને માનસિક તાણ ઘટાડી શકે છે તેમજ કાઉન્સેલિંગની સેવા પણ મેળવી શકે છે. આ ઉપરાંત પણ રાજ્ય સરકાર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. નજીકના દિવસની અંદર દરેકને પુરવઠાની દુકાનેથી પુરવઠો મળી જાય તે માટે અમે લોકોએ પ્રેસ નોટ રિલીઝ કરેલી છે. આ ઉપરાંત પણ લોકડાઉન દરમિયાન લોકોએ શું શું સાવચેતી રાખી, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હોય છે, તે હાથ ધોવાના હોય છે, સાબુથી હાથ ધોવાના હોય છે, અને એ સિવાય પણ કઈ કઈ સાવધાનીઓ રાખવી પડે છે એની પણ પ્રેસ નોટના રૂપમાં લોકો સુધી માહિતી પહોંચાડીએ છીએ. આ ઉપરાંત કેટલાક સેવાભાવી સંસ્થાઓ અને એમના દ્વારા જે પણ કંઈ લોકો માટે કામગીરી કરવામાં આવી રહી છે એ અંગે અમે લોકોને જાણકારી આપીએ છીએ, કે જેથી કરીને લોકોને આ વિશે માહિતી મળે અને તેમને ઘર બેઠા કોઈ પણ પ્રકારની તકલીફોમાં ઓછું સહન કરવું પડે. રાજ્ય સરકાર દ્વારા અને આપણા માનનીય વડાપ્રધાન દ્વારા અત્યારે હાલમાં દાન માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. સામે આપણું જે તંત્ર લડી રહ્યું છે એમાં વધુ ને વધુ લોકો જોડાય અને જેઓ ખમતીદર છે, જેઓ સમૃદ્ધ છે, તેઓ આ લડાઈમાં પોતાના દાન પ્રવાહ સારી રીતે આપે. દાનનો પ્રવાહ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ સારો વહી રહ્યો છે અને લોકો એ વસ્તુ સમજે છે, તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પણ આમાં આપણે એક સૈનિકની રીતે. એટલે ઘણા બધા સરકારી તંત્રના લોકોએ પણ પોતાના એક એક દિવસના પગાર પણ એમાં પ્રધાનમંત્રીશ્રીના ફંડમાં આપ્યા છે. અને સાહેબ, બીજું એક આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે વોટ્સએપ ને બીજા મીડિયા દ્વારા ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે, એટલે ખોટા મેસેજીસ લોકો સુધી પહોંચી રહ્યા છે, તો એ વિશે જે સરકારી તંત્રએ જે કંઈ ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને એને ન માનીને આપના અને માહિતી ખાતો દ્વારા જે કંઈ સરકાર દ્વારા જે કંઈ માહિતી પહોંચાડવામાં આવે છે તે સાચી માને તે વિશે પણ આપ કહો સર. મોટે ભાગે તો શું છે કે લોકો આવી ફેક મેસેજોથી પૂરતી સાવચેતી રાખે, એની એની ખરાઈ અંગે એના જે સોર્સ છે કે ક્યાંથી આવ્યો છે મેસેજ
એની પૂરતી ખરાઈ અને ચકાસણી કરીને મોટે ભાગે તો આપણે ત્યાંથી 104 નંબર અને બીજો વોટ્સએપ નંબર પણ મૂકવામાં આવ્યો છે રાજકોટ કલેક્ટર સુધી દ્વારા, તો એની પરથી ખરાઈ કરી લે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ કેટલાક નંબરો મૂકવામાં આવે છે. આપણે પ્રેસ નોટમાં એમાં મૂકવામાં છે અત્યારે તો મને યાદ નથી, બિલકુલ તમને જણાવી દે. એની પરથી જ સાચી માહિતી મેળવી લે લોકો, કે જેથી કરીને તેઓ કોઈ પણ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય અને કોઈ પણ એવા વોટ્સએપ મેસેજ કે બીજા મેસેજથી ગેરમાર્ગે દોરાઈને કોઈ પણ પ્રકારનું દુઃસાહસ ન કરે એવી વિનંતી પણ લોકોને આ સાથે હું કરું છું. મારી આપની અંદરમાં સર અત્યારે કેટલા જિલ્લા છે? મારી પાસે અત્યારે 10 જિલ્લા છે રાજકોટ રિજિયનની અંદર. એટલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ કહેવાય કે કઈ રીતે? જી, સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ છે. એમાં સૌરાષ્ટ્રમાંથી ખાલી બોટાદ અને ભાવનગર અમદાવાદ રિજિયનની અંદર આવે છે, બાકીના કચ્છથી માંડીને અમરેલી, ભાવનગર, અરસોલ, અમરેલી, પછી સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, મોરબી, હા હા, રાજકોટ છે. આટલા 10 જિલ્લાઓ રાજકોટ રિજિયનમાં આવે છે. અને સાહેબ, આ જે તંત્ર દ્વારા અને માહિતી અને સરકારશ્રી દ્વારા જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એના કેવો પોઝિટિવ રિપ્લાય મળી રહ્યો છે, કંઈ આપને એ વિશે આપ જણાવી શકો? હા, તંત્ર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે પણ કંઈ ઉપાયો કરવામાં આવી રહ્યા છે એ રાષ્ટ્રના હિત માટે છે, સમાજના હિત માટે છે, લોકોના હિત માટે કરવામાં આવી રહ્યા છે. અને એને અનુસરવા માટે લોકોને વિનંતી આપણે પ્રેસ નોટના માધ્યમથી કરી રહ્યા છે. રાજકોટમાં જે રીતે અત્યારે કોરોના વાયરસની થોડીક ગતિવિધિ વધી છે એના જોખમની સામે પ્રશાસન દ્વારા શું શું પગલાં લેવામાં આવે છે એની પણ આપણે લોકોને જાણ કરીએ છીએ. અને લોકોને વિનંતી પણ કરીએ છીએ કે સ્ટે એટ હોમ નું નિયમસર પાલન કરે, લોકો દૂર કરીને બહાર નીકળવાનું ટાળે અને સોશિયલ ડિસ્ટન્સ જે રાખવાનું હોય છે તે રાખવામાં પ્રશાસનને મદદરૂપ થાય એવી અપીલ પણ આપણે કરીએ છીએ જુદી જુદી રેસ્ટોરન્ટના માધ્યમોથી, અને એ અત્યારે થઈ રહ્યું છે. થેન્ક યુ સર. તો શ્રોતા મિત્રો, આ હતા શ્રી રાજેન્દ્ર રાઠોડ સાહેબ, જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ફોર્મેશન, જેમની અંદરમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ છે અને એ 10 જિલ્લાઓની માહિતી ખાતા દ્વારા જે કંઈ કારીગરી થઈ રહી છે તેની માહિતી સાહેબે આપી. થેન્ક યુ સર.